नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम श्री उमाबेन दवे छे। हूँ शांति कुमार विद्यालय एटले के बाल भारती, मारी स्कूल नु नाम शांति कुमार विद्यालय एटले के बाल भारती छे। हूँ गणित विषय में प्रकरण 9 अर्धु अने पार विषय तमने आज समझण आपीश। जो विद्यार्थी मित्रों, एना मुख्य मुद्दाओ है अपूर्णांकनी समझ, अपूर्णांक अंकों में एक वस्तुना अर्धा पौणा अने चौथा भागनी समझ, लंबाई वजन गुंजासना संदर्भ में अर्धा पौणा अने चौथा भागनी समझ। विद्यार्थी मित्रों, आ बधुज आपणे आजे समझवानु छे। आ संपूर्ण प्रकरणना मुद्दाओ छे, बराबर छे। हवे अहींया हुं तमने जे वात करीश ते छे अपूर्णांक। अपूर्णांक एटले शुं? एक वस्तुनो अमुक भाग दर्शावती संख्या एटले अपूर्णांक। दाखला तरीके कोई एक संख्याना बे सरखा भागमांथी एक भाग। हवे आपणे अपूर्णांकनी तो समज मळी तमने, पण अपूर्णांक अंक अने शब्दोमां शुं छे? अपूर्णांक एटले कोई पण एक वस्तु होय એમાંથી એનો એક માંથી બે ભાગ પડે, બે સરખા ભાગનો એક ભાગ, એટલે કે એને શું કહેવાય? એક તૃતીયાંશ। એક ભાગમાંથી એક માંથી બે ભાગ પડે એટલે એને એક તૃતીયાંશ કહે છે, અને એને અડધો ભાગ પણ કહે છે। એવી જ રીતે આ આ જે છે વર્તુળ, એમાંથી આપણે ચાર ભાગ કરીએ તો એમાં કોઈ પણ વસ્તુના ચાર સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો ચોથો ભાગ કહેવાય છે, એને આપણે પાર ભાગ પણ કહી શકીએ છીએ, એક ચતુર્થાંશ અથવા એક ચારાંશ પણ કહી શકીએ છીએ। હવે મિત્રો, હું તમને પ્રકરણ 9 માં અડધું અને પાર વિશે માહિતી આપીશ। તમે વાર્તા તો સાંભળી જ છે, બરાબર છે ને? આ વાંદરો, એક વાંદરો અને બે બિલાડીની વાર્તા તો આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ, પણ આજે હું તમને પૂરી વાર્તા કહીશ। હવે મિત્રો, બે બિલાડી હતી, એક મિન્ટુ અને એક મોટુ, બંને દોસ્તો હતા, અને એ એકવાર માલિનીના ઘરમાંથી રોટલી લઈ આવે અને રોટલી ચૂપચાપ લઈ લીધી। મિન્ટુએ કહ્યું, ચાલ મોટી આપણે, મિન્ટુએ કહ્યું હું આ લઈ આવીશ, પેલી કે ના હું લઈશ, એમ કરતાં કરતાં મોટુ અને મિન્ટુ બંને ઝઘડવા લાગ્યા। ત્યાં એક વાંદરો આવ્યો, ટીટુ વાંદરો। તો ટીટુ વાંદરો શું કહે ખબર છે? લાવો તમને બંનેને સરખા ભાગ કરી આપું, અને એમાંથી તમે બે ઝઘડ્યા વગર એ રોટલી ખાઈ લેજો। તો બંને સંમત થયા અને કહ્યું, સારું ચલો અમને બંનેને સરખો ભાગ કરી આપો। ટીટુ વાંદરાએ શું કર્યું ભાઈ? એને આ રોટલીના બે સરખા ભાગ કરવાનું કહ્યું, તો એ તો બહુ હોશિયાર હતો, એને બે સરખા ભાગ કર્યા। પણ જુઓ મિત્રો, કેવા કર્યા છે બે સરખા ભાગ? એક ભાગ એક સરખા છે, ડાબી બાજુનો ભાગ મોટો છે। મિન્ટુને મોટુએ કહ્યું, અરે કંઈ વાંધો નહીં, હું તેને એક સમાન કરી દઉં। ટીટુએ કહ્યું, ટીટુએ શું કીધું? કે આ બંને ભાગ છે ને એમાં હું સરખા કરી દઉં, એટલે એને શું કર્યું? ડાબી બાજુનો જે ભાગ હતો એ થોડો તોડી અને ખાઈ ગયો, ફરીથી બતાવ્યું, જો આ બરાબર છે, એટલે પાછું મિન્ટુએ એને મોટુએ કીધું કે ના, આ ભાગ જમણી બાજુનો ભાગ મોટો છે અને ડાબી બાજુનો નાનો છે, ફરી એને ખાધું જમણી બાજુ, એમ કરતાં કરતાં બંને ભાગ નાના મોટા થઈ ગયા। અને પછી ટીટુ વાંદરાએ ફરીથી પૂછ્યું, તેમણે કહ્યું કે આ સરખા ભાગ નથી, એટલે ટીટુ વાંદરો બધી જ રોટલી ખાઈ ગયો। મિત્રો, આ વાર્તા તો આપણે નાનપણથી જ સાંભળીએ છીએ કે બેમાં ત્રીજો ભાવે, બરાબર છે, એ આપણા ગણિતના પ્રકરણમાં સમજાવ્યું છે। પણ અહીંયા આપણે વાર્તા નથી સાંભળવાની, વાર્તાની અંદર રહેલું જે વર્તુળ વિશેની માહિતી છે એ આપણે સમજવાની છે। હવે પ્રકરણની શરૂઆત તો આપણે કરી દીધી છે, એમાં મેઇન છે અડધું અડધું। જો બંને બિલાડીઓ તમને કેટલી રોટલી એક સરખા
આપણા ભાગમાંથી વહેંચવાનું કહેશે તો તમે કેવી રીતે ભાગ પાડશો? જો તમે ટીટુની જેમ છેતરપિંડી ન કરો તો બંને બિલાડી પાસે આ રીતે ભાગ હશે. જુઓ મિત્રો, અડધું અડધું. મિત્રો અહીંયા જુઓ, આ બંને બિલાડીઓ રોટલી લઈને આવી છે, એના બે સરખા ભાગ પાડવાના કીધા છે. તો અહીંયા આપણે કેવી રીતે કરશું? ટીટુ બાંધવાની જેમ આપણે કરીશું નહીં, બંનેને ન્યાય મળે એ રીતે આપણે રોટલીના ભાગ સરખા કરીશું. તો અહીંયા મેં રોટલીના બે સરખા ભાગ કર્યા છે, તો બિલાડી પાસે આ રીતે ભાગ હશે. આને શું કહેવાય? એક તૃતીયાંશ. બરાબર છે? બેને અડધો અડધો મળે છે એટલે અડધું અડધું કર્યું. એ જ રીતે જુઓ મિત્રો, જો બીજી બે બિલાડી ખાવા આવે તો આપણે શું કરીશું? આ તો બે જ બિલાડી હતી, પણ બીજી બે એટલે કે ચાર બિલાડીઓ હોય અને એક જ રોટલી હોય તો આપણે શું કરીશું? તો જુઓ મિત્રો, અહીંયા એક જ રોટલી છે, એમાંથી આપણે ચાર બિલાડી માટે ચાર ભાગ સરખા ભાગે કર્યા છે. અને અમને આ બિલાડીએ શું કહે છે? અમને દરેકની રોટલીનો ચોથો ભાગ મળ્યો. તો તું ખૂબ જ વિભાજક, સારી વિભાજક છે. જુઓ અહીંયા રોટલીના ચાર સરખા ભાગ કરી દીધા છે. તો આપણે જોઈએ કે આપણે કેટલું વાંદાની જેમ અન્યાય કર્યો નથી. કણા ટુકડાનો અડધો ભાગ. હવે રાનીને ચોકલેટ મળ્યું એટલે એક સરખા ભાગો ભાગ કરી તેનો અડધો ભાગ તેનો દોસ્ત રીનાને આપ્યો. હવે રીનાને મળેલા ભાગની ઉપર આપણે ગોળ કરવાનું છે. તો અહીંયા જુઓ મિત્રો, અહીંયા અહીં છ ભાગ છે, ચોકલેટ છે એના છ ભાગ છે. કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ ને છ. હવે રાનીને જે ચોકલેટ મળી છે એમાંથી રીનાને આપણે અડધો ભાગ આપીશું તો એને કેટલા ભાગ મળશે? ત્રણ. એક બે ને ત્રણ, આ રીનાને મળેલો અડધો ભાગ છે. જુઓ મિત્રો, ચોકલેટ અને રાનીને કેટલા મળ્યા છે? બાકી કેટલા રહ્યા રાની પાસે? ત્રણ. તો અડધા કારણમાં હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે છ ભાગ છે એમાંથી ત્રણ ભાગ મળ્યા. તો અહીંયા આપણે શું થાય છે? આખી ચોકલેટમાંથી અડધી મળી તો આને આપણે એક તૃતીયાંશ કહી શકીએ. એવી જ રીતે અહીંયા આપણે કાગળની વાત કરી છે કે અડધા કાગળમાંથી બનેલા ઘણા બધા આકારો. તો મિત્રો અહીંયા જુઓ, મેં અહીંયા અડધા કાગળમાંથી આકાર બનાવેલા છે, એ જ રીતે અહીંયા આ કાગળ લીધો છે અને કાગળમાંથી આપણે આ રીતે આકાર બનાવી શકીએ છીએ. આપણે ઘણા બધા આકાર એના બને છે અને આ કાગળ પાછો ચોરસ દેખાય છે. એમાંથી પણ આપણે કરીએ તો ત્રિકોણ દેખાય છે. આ રીતે આપણે કાગળમાંથી અલગ અલગ ભાગ બનાવી શકીએ છીએ. હવે જુઓ મિત્રો, અડધા ભાગ કરવાના બીજા ઘણા બધા રસ્તા છે. આ તમને તો બધાને આવડતું જ હશે કાગળમાંથી અડધો ભાગ કરવાનો. તો મેં લંબચોરસ એક સરખા ભાગનો આ રીતે અડધા અડધા ભાગ કર્યા છે, એને આપણે શું કહીએ? એક તૃતીયાંશ. શું કહીએ? એક તૃતીયાંશ. અર્થ એ થાય કે બે ભાગમાંનો એક ભાગ, બંને ભાગ એક સરખા છે કે નહીં તે તપાસવા એક ભાગ અને બીજા ભાગ ઉપર ગોઠવો. એ આપણે ગોઠવ્યું તો આપણને બધા બે ભાગ સરખા દેખાય છે. હવે અહીંયા હું તમને એક લંબચોરસ દોરીને બતાવું કે આ લંબચોરસ છે, એમાંથી આપણે નીચેના લંબચોરસને તમે જુદી જુદી રીતે અડધા ભાગમાં કાપી શકો. તો હા, આપણે અલગ અલગ રીતે પાંચ રીતે કાપી શકીએ. હવે અહીંયા તમને આ ચિત્રો બતાવ્યા છે, એ ચિત્રો હું અહીંયા દોરીશ અને તમે જોઈ શકો છો. એ મેં જે દોરેલા ચિત્રો છે એ તમારે ઘરે કાગળ લંબચોરસ લેવાનું છે અને આવી રીતે પાંચ આકાર કાપવાના છે. મિત્રો આ રીતે આપણે ઘરકામમાં પણ લખી લાવવાનું રહેશે. તમે ચકાસો, મને તો બરાબર લાગે.
चौथो भाग चौथो भाग करवानी गणी दीधो भले एक जन जन तरफ आगळ होय पण एमांथी आपणे चार करता भाग पाडी चौथो भाग करवानी गणी दीधो हवे जो मित्रो अहीं एक जन लंबचोरस कागळ लीधो छे एमांथी अलग अलग चार भाग पाड्या छे ए आडी રીતે ઊભી રીતે અને આ રીતે પણ આપણે ભાગ પાડી શકીએ છીએ તો મિત્રો અહીંયા આપણે જે ચાર ભાગ પાડ્યા છે એને આપણે એક ચતુર્થાંશ ભાગ કહીએ છીએ એટલે ચોથો ભાગ કરવાનો મેં આ રીતે ચાર ભાગ કર્યા અને દરેક ભાગનો ચોથો ભાગ છે એટલે હું એને એક ચતુર્થાંશ કહીશ શું કહીશ એક ચતુર્થાંશ એટલે કે ચાર ભાગમાંનો એક ભાગ હવે લંબચોરસના रजनी ना पप्पा केक लाव्या रजनी घर में पप्पा मम्मी रजनी અને એનો ભાઈ રાજુ રહે છે હવે એના પપ્પા કેક લાવ્યા છે અને રજની કહે છે કે આમાંથી આપણે ચાર ભાગ પાડવા છે તો મિત્રો દરેક ભાગમાં જુદા જુદા રંગ ભરવાના છે હવે અહીંયા કેક લાવ્યા છે તો આપણે કેક તો બનાવવી જ પડશે ને રજનીનો બર્થડે છે જન્મદિવસ છે તો આપણે કેક બનાવીશું એમાંથી ચાર ભાગ પાડીશું એમાં ચાર ભાગમાં કોનો કોનો એક પપ્પાનો મમ્મીનો રજનીનો અને રાજુનો તો ચલો આપણે કેક દોરીએ આપણે અહીંયા કેક દોરી છે બરાબર છે દરેક ભાગમાં જુદા જુદા રંગ પૂર્યા છે દરેકને કેટલા ભાગ મળશે એક એક ભાગ કેટલા મળશે એક એક ભાગ પણ મિત્રો રજનીની મમ્મીએ શું કર્યું પપ્પાને એક ભાગ મળ્યો મમ્મીએ પોતાના ભાગને કેક રજનીને આપી કોને આપી રજનીને અહીંયા મમ્મીના ભાગની કેક છે એમાં મમ્મીએ એક ભાગ રજનીને આપી દીધો હવે રજનીને એક ભાગ આપ્યો તો રજનીને કુલ ચાર ભાગમાંથી રજનીને કેટલા ભાગ મળ્યા બે ભાગ કેટલા ભાગ મળ્યા બે ભાગ તો અહીંયા આપણે આપણે લખીશું બે તો જે બરાબર અડધી કેક જેટલો થાય કેટલો થાય અડધી કેક અહીંયા અડધી કેક આવી ગઈ તો આપણે અહીંયા લખીશું કે બે ભાગનો ચાર ભાગના બે ભાગ એટલે કે બે ચતુર્થાંશ અથવા એક ચતુર્થાંશ પણ આપણે લખી શકીએ છીએ હવે રજનીની માતાએ તેને કેકનો ભાગ આપ્યો તે પહેલા રજની પાસે કેટલો ભાગ હતો એક ચતુર્થાંશ કેટલો હતો એક ચતુર્થાંશ એક જ ભાગ હતો રજની જો પણ એની મમ્મીએ બીજો ભાગ આપી દીધો એટલે બે ચતુર્થાંશ થયા હવે કેકનો એક તૃતીયાંશ ભાગ હતો અને એમાંથી કેકનો એક ચતુર્થાંશ ભાગ થયો અને એમાંથી બીજો ભાગ મળ્યો એટલે બે ચતુર્થાંશ થયા હવે રાજુને મળેલો ભાગમાં રસ પૂરો તો મિત્રો જુઓ આ રહી રાજુને મળેલી કે તે એના ભાગમાં આપણે રંગ પૂરી દીધો છે રજની અને રાજુને સાથે મળીને કેટલી કેક મળી તો રજનીને બે ચતુર્થાંશ અને રાજુને એક ચતુર્થાંશ કેક મળી હવે બંને સાથે મળીને કુલ ચાર ભાગમાંથી ત્રણ ભાગ મળ્યા છે એટલે આપણે ત્રણ ચતુર્થાંશ કહીએ અહીંયા આપણે દોરીએ તો આ કેક છે એમાંથી રાજુને એક ચતુર્થાંશ એટલે કે ચાર ભાગનો એક ભાગ એક ચતુર્થાંશ ભાગ રાજુને અને રજનીને પોણો ભાગ કહી શકીએ શું કહીએ પોણો ભાગ